મરિરણ નિરણું કરે મારા બાપ વહીત જતી. મારો ખો ઘરી લાગડી મોટે ખો લખું ભાઈ, શબ્દ ઉપર ધ્યાન દેજો. કારણ કે બાપ બહુ રત્ન માંડ્યા, બહુ રોયા. મારા બાપ રામણીઓ મારા બાપ રત્નાને પૂછે છે, એનો રુદિયો રોતો હતો. ક્યાં ગામના છો, કોણ છો, ક્યાંથી આવો છો? દાદા મારા દાદા દુઃખ નો માર્યો, હંસ નો મારી રાત વેળા નો માર્યો, હંસ નો પરદેશી પાંદ 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 વાને બિટોલ સડી આવ્યો. મન સુખિયા માથે 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 મન સુખિયા માથે મન દગડા પડ્યા મારી માથે ઉજોડાબ ડાબ ઉગી સમર્થિયો માથ તૂટી પડે લયાબ મારા બાપા વહીતી. બોલ બાપ તારે શેનું દુઃખ છે? તારા દુઃખ તારા દુઃખ ની વાત કર, કે મારે બીજું દુઃખ નથી કાંઈ. મારા માયા જોતી હું જોઈશ કે મારી દેવી ને ગતિ કરાવો અને મારી દેવી જમાડી દો, તમે જોશી ખાવ ને કે દાદા તમે જોશી ખાવ ને અને મારી દેવી ને આ ભાડે ઉતારો ને. મારી રંડે રણુકારી મારા બાપ હત્યાની દેવી મારા દાદા હાલાની દેવી, તું શું કહેશ? આ મારા બાપ હિરિયાની વસ્તી રોતી કકડતી મારી જગ્યામાં આવી, તું કે ને મને રજા દે ને, અને તું ગુણવટ કરતી હો ને તો સબસે હાથમાં લાવ કે છે. જોશી હતા અને મારા બાપ રત્ના એકલ હતા, રત્ના રામણીય ની દેવી હાલમાં કહેવાય. સમય વીતી ગયો, થોડોક સમય થયો, અહીંયા પાંખું આવ્યું અને મારા બાપ રત્ના ને વતન સાંભળ્યું કે લને
પાછો મને શીખ્યા માં હેલો જાઉં પાછો મારા વતન માં કુંડો હતો, કુંડા માથે બસકો હતો અને ત્યાંથી બાપ કુંડો પાછો વળ્યો. આગળ કુંડો દેવી નો બસકો અને પાછળ મારા બાપ રત્ના. પગમાં કાક જોર હશે ને મારી નાય, પણ એ આંબા જે આ મારા બાપ રામડિયો વિશ્વાસી બાપ રત્ના હાલ્યા આવે તા તો માથું થી પાઘડી ઉતારી મારા બાપ રામડિયા. મારા બાપ રત્ના ની પાઘડી પડી જાય, મારા બાપ હિરિયે ની દેવી નો ઉડાવો થયો.
અને આ મારા બાપ હતી ને દેવી નો ઉગાવો થયો અને બાપ આવીને ઘરે કે જગત ની માલી બા મને હિરિયા ની દેવી નો ટપોરો માર તો સો ઘડી તારે ભેગો જાવ રત્ન રામણી ની દેવી ની ખોટ લાગી જાય દેવીને વાત રાખવી છે દેવીને રાવ રસવાય છે એ મિત્રો જગત માં આ ગામ છે ને અમારા પાટડિયા કુળે આ સાડનિયા દઈ દીધેલું છે આ ગામ એનું હતું કાયા રહ્યો તમારી દેવીનો મઢડો બનાવો દેવીનો પૂજાપો કરો પણ મારી નાય એક પછી જે રાવ રહેશા જગ્યામાં મારા દાદા ગગાઈની દેવી મારા બાપ વાલાની વખત માં મારા દાદા સો સો મહિના ના મૂકીને કદાચ રહ્યા જાય મારા દાદા માના મારા બાપ નથી એ વખત માં અહીંયા જોશી છે પણ મિત્રો પેલેથી આ ગામ જી બાપ પણ અહીંયા દેવીને મુઠી ગુણકો દેવા મારા બાપ વાલા ઉભા થાય રાજા સાહેબ આગળના વખતમાં જે રાજા સાહેબ હતી મધરી રાત થઈ ગઈ હાથમાં લાકડી કે મારા બાપ એરિયા પાસે ગઈ હતી ને કે મારા એરિયા હાથ મયલ પીડ્યા છે હાથ દુકાળ રખાણા છે જગત ની માલપા તનો તો ઉગારો પણ મારી નેવાનું નાયક ને જો ન ઉગારી લઉં ને તો હિરિયા તારા ભાગ લે દેવી નોધી મારી નાખ્યો હાથ કાળ નો ઉતારો આ દેવી ની વાતો સુનો સાહેબ વાતો કરી તો જુગ વ્યા જાય પણ એમને મને વાત કરી કે ધર્મ રાવ રસવો છે મારા બાપ વાલા પાસે આવી હાથમાં લાકડી હાથું મારા વાલિયા હું તો શોધ જાગે મને ક્યાં મને જરૂર આવે મને જરૂર આવે મને જરૂર આવે મારી દેવી જમવા ઉતરી દેવી જમવા ઉતરી ત્યાં અહીંયા ચોસીડા ને ઉઠાડી મળી અટાણ તું આવી
મને કેતો ખરી હું લેવા છે કે મારા વાલિયા મારી જગ્યામાં હવાને લાગ મંડાવવાનો છે અને મારે પરસો પૂરવાનો છે. મારી નાતને કહી દે કહી દે કહી દે મારા સંદલના જાળ વેથી મુડે મારા પંખીરાને કહી દે એક દિલ મારી નાતને કહી દે મારા વાલિયા મારી નાતને કહી દે કહી દે કે પંખીડા ઉડે નહીં. ચાર ગામના એ રાવા દૈતડા આહ કરતા વાર લાગે એક પછી એક પછી ગાડી ઉતરવા માંડી. મિત્રો લાગીએ લાગ માંડ્યા આયા મારા બાપ હિરીએ ની દેવી જમીન બેઠેલી. આમ જ્યાં જોવે તો એક માં જોવે તો સોખા, બીજી ગયા જોવે તો ખીસડો. એ મઠની માલિબા જોવા જાય જ્યાં શરૂ પડ્યા હતા ન્યા બાપ ના મારી નાત ફૂલ મોઢ ગલો થઈ ગયો નાળિયેર પડેલા. એક ટોપ માં જોવો તો સોખા થઈ જાય, બીજા ટોપ માં જોવે તો ખીસડો થઈ જાય, મઢ માં જોવે તો ફૂલ નો ઢગલો થઈ જાય. પણ એ વખત માં મારા બાપ વાલા ને લઈ જસદન ની માલબા ગઢ ની માલબા જેનું ઉભા રાખે દરબાર ગામ જેનું ઉભા રાખે જગત માં. પણ મારી નાયત મારા બાપ વાલા ને કહેશે કે માની જા તારા ભાગલે દેવી છે કે નહીં. આલા ખાસર ની વખત ની માલબા મિત્રો જે દેવીએ પરસો પૂરેલો આ 10 વીઘા જમીન એને દિવેલ માં આપેલી છે મારી નાયક. એમ નામ રાવ નથી રસાતા. 10 વીઘા જમીન આ દેવી આપેલી છે અને બોલ પાડ્યો. કેવો બોલ? કે જ્યારે હું જમવા ઉતરું હમણાં જોઈને મારી નાયક ચાર ખંડ માં જગ જાહેર છે. આ સુપ્યું નો સુપાય કે જ્યારે હું જમવા ઉતરું તારા રાજ ની માલિબાથી એક આવી અને ગમે એવો તાવો ધગધગતો હોય મારી રોટલી હાલી જાય અને ગમે એટલું તેલ ગરમ હોય તારી વસ્તુ ને એમાં હાથ નાખ પેલા નાખવા પડે. અમારી હિરિયા ની દેવી નો બોલ જાવ કે અને જગત માં જેને કોવડા નો માર માર્યો હતો મારા બાપ વાલા ને કોવડા નો માર માર્યો. જસદન ની માલપા દેવી આવીને ભીરાઈ
કે મારે વાલિયામાં ટપરો મારતો નો કહી દે ને, કે મારે વાલિયામાંથી હેરું માંડ્યું છે ને, આવિષ્યનો ઘડ સડતો જાય. જો ડાબો પગ ભાંગી નો નાખો ને તો માજે બે હિરિયે ની દેવીએ ભાંગ્યો તો બાપ, દેવીએ ભાંગ્યો તો બાપ. કોઈ ભાગ્યો ભાગ માંગે જો લાગ્યાનો લાગ પૂરો પડવા દઉં ને તો મને પેસડા પાસે દેવી નથી મળી જાય. ધીરે 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 કરતા 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 મિત્રો બહુ વાતો કરી તો સમય ઓછો પડે દુઃખ વ્યા જાય. પણ મારા દાદા દાહલા હતા ને, જેની કમાઈ એની ભગતિયું બહુ હારી હતી. કેવી ભગતી હતી? જન દેવી હામો બોલ, જન દેવી હામો બાપ. કેવા માણસ હતા લંબાઈ વાલા ગયા વદેશ મજનાત, જમ ડાયા ના પડ્યા દુકાળ તરીને ગયો. મારા વાલા તાઈ વદેશ ગયા, મરીને આપી દીધા માં. મારા દાદા હિરિયે મારા દાદા દાહલા માથે દુઃખ નો કોઈ માત નહીં. મારા દાદા પેથડા માથે દુઃખ નો કોઈ માપ નહીં, પણ જાણવું એવું હતું મળે મને કઈ લઈ પણ હા ભાઈ. પણ મિત્રો ખોટો આરોપ પારખે લેવાના હતા જગ્યામાં. પછી 60 વર્ષની ઉંમર થઈ ગઈ બાપ. અને મન જે લખુભાઈ વાત કરેલી લખુભાઈ પાસ વરસ જન ભીલી વરણાવાર. પછી તો ગામડે ગામડે રખડે ઉગાડા પગ લાકડી ના ટેકે ટેકે ત્રજા તડકો હોય, પણ જેમ દેવી માથે સુર તુહી માં તુહી માં, ખાવા પીવાનું એનો ભાન નહીં.
મારા બાપ હિરિયાની દીવી મને રાખી ત્યાં સુધી મારે રહેવું છે. પણ એનો બાપ સૂર્ય એવો હતો, પણ મારું મોત ન બગાડીશ. અરે મારા પેટડા જાતા જગના પાયે તર મારા ખોલાની માલ પર ન લો અંતર અમર ન બનાવું તું બધી હિરિયા દગાવીને ખૂટ લાગી જાય. પણ આરોપ આવ્યો ખોટો ત્યારે હેરું મંડાણું ખૂન નો આરોપ. હાથમાં કળિયું પગમાં નાખી મારી દીવી, હાથમાં કળિયું પગમાં હડબેડિયું નાખી દરિયાના કાંઠે જામનગર ની માલિકા. બે બાપ દીકરા અને ખાતા વાળા આવે ને એમ કે માની જાઓ મને સજા આપો, મારા બાપ ને છોડી દો, મારા દાદા પેથડા ને છોડાવી, 7 વર્ષ ની સજા નિમાણી. પણ ટૂંકમાં વાત કરી દઉં, મને જમવાનો ટાઈમ થઈ ગયો છે. દરવાજા ન તોડાવું ને તો બાપ મને હિરિયાની દેવી ને પેથડાની દેવી ને ખોટ.